અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરાયા છે શાસક પક્ષ ભાજપે બે નામ નક્કી કર્યા છે તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે આ સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે તો થરાદથી ભાજપના ધારાસભ્ય છે શંકર ચૌધરી અને શહેરાથી ભાજપના ધારાસભ્ય છે જેઠા ભરવાડ તો આ ઉપરાંત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની પણ નિમણૂંક થઈ ચૂકી છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે તો શહેરાથી ભાજપના ધારાસભ્ય છે જેઠા ભરવાડ ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ જાહેર કરાઈ દેવાયા છે તો વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેના નામ જાહેર કરાયા છે શંકર ચૌધરીનું નામ અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે તો થરાદથી ભાજપના ઉમેદવાર છે શંકર ચૌધરી ત્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા જેઠાભરવાડનું નામ નક્કી કરાયું છે જેઓ શહેરાથી ભાજપના ધારાસભ્ય છે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નક્કી કરાયા છે ત્યારે આ તમામને શપથ લેવડાવવામાં આવશે ગાંધીનગર ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે ત્યારે કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી કુબેર કુબેરસિંહ ડિંડોરે શુભમુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો છે ત્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સોંપ્યો છે તો શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ચાર્જ સંભાળ્યો છે ગાંધીનગરથી મહત્વના સમાચાર શિક્ષણ ક્ષેત્રે પણ આપણું ગુજરાત અવલ નંબર પર છે આગળ છે એટલે એ એનામાંથી જેટલી કંઈ જે કંઈ ત્રુટીઓ કે જે કમીઓ છે એ પૂર્ણ કરીને અમે આગળ વધીશું આવનારા સમયમાં એનઇપીનો પૂરેપૂરો ઇમ્પ્લિમેન્ટ થાય અને એનો લાભ આવનારા સમયમાં આપણા સમાજને દરેક વિદ્યાર્થીને મળે એના માટેના પ્રયત્નો રહેશે